હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બ્રેડ પિઝા, ગાર્લિક બ્રેડ પિઝા. તો તે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે. આપણે આ ગાર્લિક બ્રેડ લીધી છે, આ પેકેટ તૈયાર જ મળે છે, તો એ આપણે એક પેકેટ લીધું હતું. આ ગાર્લિક બ્રેડ લીધી છે આપણે, તો હવે એના ગાર્લિક બ્રેડ પિઝા બનાવવાના છે આપણે. તો અત્યારે બે નંગ લેશું આપણે. આ મેયોનીઝ છે, સાદું હતું પણ મેં એમાં લસણવાળી ચટણી નાખીશ, લીલી ચટણી મેં ઘરે જ બનાવેલી છે, એનો વિડીયો પણ તમને મળી જશે, એ લગાવશું આપણે. આપણે શેજવાન ચટણી લગાવશું. આ સ્ટફિંગ માટે મેં કેપ્સિકમ, લાલ કેપ્સિકમ લીધેલું છે, કોબીજ છે, કાંદા છે અને આ લીલા મરચાં છે ને થોડાક મેં ધાણા નાખ્યા છે. એ બધું મેં આવી રીતે કટ કરી લીધેલું છે નાનું નાનું. તો એક આપણે પહેલાં છે ને એને શેકી લેવાની થોડીક અધકચરી. હવે આપણે એમાં બટર લેશું. આ બટર પણ મારે ઘરનું જ છે બનાવેલું. એમાં થોડુંક આપણે લસણના ટુકડા નાખશું. એક બ્રેડ આપણે થોડીક અધકચરી શેકવી પડે, એને શેકી લઈશું. એની ઉપર આપણે આવી રીતે બધું સ્ટફિંગ મૂકી દેવાનું. એની ઉપર આપણે ચીલી ફ્લેક્સ નાખશું, થોડુંક ઓરેગાનો, થોડુંક અંદર આપણે લસણ નાખશું. ગાર્લિકની આપણે ફ્લેવર આપેલી છે એટલે એ નાખવાનું. આપણે થોડુંક ચીઝ નાખશું. ઉપર આપણે જે બ્રેડ લીધી હતી ને એને આવી રીતના મૂકી દેવાની. પાછું પણ આપણે એવી જ રીતના બટર નાખ્યું હતું ને એ જ રીતે પાછું પણ બટર નાખશું. થોડુંક આપણે લસણ મૂકશું ને પછી આપણે એને પલટાવી દઈશું. આ બાજુ મસ્ત આપણી શેકાઈ ગઈ છે. આની ઉપર આપણે ચીઝ નાખશું. હવે આ બાજુ તો આપણી શેકાઈ ગઈ, ઓલી બાજુ શેકાઈ અને આ ચીઝ આપણું થોડું પીગળી જાય એટલું આપણે એને શેકાવા દઈશું. એની ઉપર એક થોડુંક આપણે ચીલી ફ્લેક્સ નાખશું ને ચપટી ઓરેગાનો ને ગેસને સ્લો રાખવાનું, નકર બરી જાય. ને ઉપર આપણે એક બાઉલ ઢાંકી દઈશ. હવે આપણે બાઉલને હટાવી લેશું ને આપણું મસ્ત શેકાઈ પણ ગઈ છે, પણ મસ્ત પીગળી ગયું છે. હવે એને આપણે કટ કરી લેશું. તૈયાર છે આપણા બ્રેડ પિઝા. જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને બેલ આઇકન દબાવીને રાખજો.